હલવાસન અને સૂતરફેણી વિશે તો તમે બધા જ જાણતા હશો, પણ ખંભાતના આ દાબડા ભજીયા વિશે કદાચ તમને માહિતી નહીં હોય. ખંભાતનું નામ આવે એટલે આપણને હલવાસન અને સૂતરફેણીની યાદ આવે, પણ આ દાબડા ભજીયા ત્યાંના એટલા સ્પેશિયલ છે. મારું વતન ખંભાત છે અને હું જ્યારે પણ ખંભાત જાઉં ત્યારે આ દાબડા ભજીયા સ્પેશિયલ ખાઉં છું. તો આજે હું તમારી સાથે આ દાબડા ભજીયા કેવી રીતે બનાવાય એની રેસીપી શેર કરીશ. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ચલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રેસીપી શરૂ કરતા પહેલા જો તમને આજની રેસીપીનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. દાબડા ભજીયા બનાવવા માટે આપણે આ રીતના જે લાંબા બટાકા આવે મીડિયમ સાઈઝના એ ઉપયોગમાં લેવાના છે. બટાકાની છાલ મેં કાઢી લીધી છે. હવે આપણે સ્લાઈસરથી એની પતલી પતલી સ્લાઈસ તૈયાર કરી લેવાની છે. તમારી પાસે જો સ્લાઈસર ના હોય તો તમે ચપ્પુની મદદથી એકદમ પાતળી સ્લાઈસ કરી શકો છો. આપણે બે સ્લાઈસની વચ્ચે મસાલો ભરી અને આ ભજીયા બનાવવાના છે, એટલે સ્લાઈસ પાતળી રાખવાની જેથી ભજીયાનો જે ટેસ્ટ છે ઓરિજિનલ એ આવે. જો સ્લાઈસ જાડી હશે તો એને તળવામાં પણ વધારે સમય લાગશે અને એનો જે ઓરિજિનલ ટેસ્ટ છે મસાલાનો એ નહીં આવે અને બટાકાનો ટેસ્ટ આવશે. તો આ પ્રમાણે એકદમ પતલી પતલી આપણે સ્લાઈસ તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે એમાંથી આંગળી દેખાઈ રહી છે, તો એવી રીતની આપણે ટ્રાન્સપરન્ટ પતલી સ્લાઈસ તૈયાર કરવાની છે અને તરત જ એને પાણીમાં આપણે મૂકી દેવાની છે જેથી સ્લાઈસ કાળી ના પડી જાય. બીજા ભજીયાની પણ આપણે સ્લાઈસ કરી પાણીમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે એને ઢાંકી અને સાઈડમાં રહેવા દઈશું. આ રીતે બટાકાની સ્લાઈસ તૈયાર થાય પછી આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે આ આપણા ભજીયા માટેનો. તો એના માટે મિક્સર જારની અંદર આપણે રતલામી સેવ લેવાની છે. મેં એક કપ રતલામી સેવ લીધી છે. તમે ઘરે બનાવેલી સેવ અથવા તો માર્કેટવાળી સેવ બેમાંથી કોઈ પણ ઉપયોગમાં લઈ શકો જે તમારી પાસે અવેલેબલ હોય, પણ રતલામી સેવનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે આ મસાલો તીખો હોય છે. સેવ ઉમેર્યા પછી એની અંદર આપણે 5 થી 6 કળી લસણ ઉમેરીશું. લસણને મેં થોડું ઝીણું સમારી લીધું છે જેથી જલ્દીથી ગ્રાઇન્ડ થઈ જાય. 2 મોટી ચમચી ખાંડ નાખવાની છે. 1 ચમચી આપણે એની અંદર ગરમ મસાલો નાખવાનો છે. 1/2 ચમચી હિંગ નાખવાની છે. 2 ચમચી અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. 1 મોટી ચમચી તલ લેવાના છે. 1 ચમચી ધાણા જીરું પાવડર છે. 1 ચમચી હળદર છે અને મીઠું ઉમેરવાનું સ્વાદ પ્રમાણે. ત્યારબાદ પાણી નાખ્યા વગર જ મિક્સર જારની અંદર આપણે એને ગ્રાઇન્ડ કરીને એક પાવડર જેવું બનાવી લેવાનું છે. 1/2 લીંબુનો આપણે રસ નાખીશું. ખટાશ અને ગળ પણ બંને સપ્રમાણાની અંદર હોય છે. તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. તમને જો વધારે તીખાશ ગમતી હોય તો તમે નોર્મલ લાલ મરચું પણ ઉપયોગમાં લઈ શકો. આ મસાલાને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજની અંદર 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીઝરમાં તો તમે 3 થી 4 મહિના સુધી રાખી શકો છો. કોઈ પણ ભરેલા શાકમાં આ મસાલો ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે પાણીમાંથી બટાકાની સ્લાઈસ આ રીતે થોડી કાઢી લઈશું. હવે જે મસાલો તૈયાર કર્યો છે એ આપણે બટાકાની સ્લાઈસ પર લગાવવાનો છે. બટાકાની સ્લાઈસ પાણીવાળી છે અને મસાલો આપણો ડ્રાય છે એટલે સરસ રીતે એની પર સ્ટીક થઈ જશે, એટલે કે ચોંટી જશે. તો એટલા માટે જ આપણે બટાકાને પાણીમાં રાખવાના જેથી બટાકાની ઉપર પાણી હોય તો એની અંદર આપણો આ કોરો મસાલો ચોંટી જાય. આ પ્રમાણે આપણે 2 સ્લાઈસની વચ્ચે આ મસાલો ભરી અને તૈયાર કરી લેવાનો છે. સ્લાઈસ જો સરખી હોય તો સારું, પણ થોડી નાની મોટી હોય તો પણ કોઈ વાંધો નથી આવતો. તો આ પ્રમાણે આપણે પહેલા બધી સ્લાઈસ તૈયાર કરી લેવાની છે. આ સ્લાઈસ તૈયાર કરીને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખી દો તો જ્યારે તમારા ઘરે ગેસ્ટ આવવાના હોય અથવા તો તમે કોઈ પાર્ટીની અંદર એઝ અ સ્ટાર્ટર આ બનાવવા માંગતા હો તો પછી જ્યારે તમારે સર્વ કરવાનું હોય ત્યારે તમે તળીને સર્વ કરી શકો. હવે આપણે ખીરું તૈયાર કરીએ. એના માટે તો મેં 1 કપ ચાનો લોટ લીધો છે. આ રીતે વિસ્કરથી પહેલા આપણે એને મિક્સ કરીશું જેથી અંદર કોઈ લમ્સ હોય તો જતા રહે. એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે અને આપણે જે ભજીયા બનાવ્યા એના કરતા થોડું પાતળું કન્સિસ્ટન્સી વાળું ખીરું તૈયાર કરવાનું છે. અત્યારે મેં 1 કપ પાણી લીધું છે. થોડું થોડું પાણી ઉમેરી આપણે ખીરું તૈયાર કરી લઈશું. ભજીયાનું જે ખીરું હોય એના કરતા થોડું પાતળું રાખવાનું. મેં લગભગ 1/2 કપ પાણી ઉપયોગમાં લીધું છે. 1/2 કપ અને હજુ 1/2 ચમચી જેટલું પાણી એની અંદર ગયું હશે. 1 ચમચી આપણે એની અંદર હળદર નાખીશું અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, જે મેં અત્યારે લગભગ 1/2 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે. બરાબર મિક્સ કરવાનું છે, બિલકુલ લમ્સ ના રહે એટલે આપણે આ ખીરું તૈયાર કરી લઈશું. હવે એની અંદર આપણે 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે. સોડા એકદમ ચપટીક જેટલો નાખવાનો, અંગૂઠા અને આંગળીની વચ્ચે જેટલો સોડા આપણે પકડી શકીએ એટલો સોડા આની અંદર એડ કરવાનો છે. સોડા નાખ્યા પછી એકદમ સરસ હલાવીને મિક્સ કરવાનું જેથી એની ઇફેક્ટ એકદમ સરસ આવે. તેલને મેં પહેલા જ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આ રીતે ભજીયાની જે સ્લાઈસ છે એને ડીપ કરવાની છે.
તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી એકદમ જ પાતળી છે, ઉપર ચાના લોટનું પડ એકદમ જ થોડું આવશે, જેથી ભજીયાનો જે ઓરિજિનલ મસાલાનો ટેસ્ટ છે આવશે. તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયેલું છે, તો એની અંદર આપણે એક પછી એક ભજીયા તળવા માટે મૂકી દઈશું. બે સ્લાઈસ છે એટલે એને તળવામાં થોડો સમય લાગશે, લગભગ 2 થી 3 મિનિટમાં એ ફ્રાય થઈ જાય છે. ખીરું પતલું છે એટલે જ્યારે તમે ભજીયા તળવા માટે મૂકશો તો આ રીતની થોડી મમરી આની અંદર પડશે. ઓરિજિનલી જે દાબડા ભજીયા મળે છે એમાં મમરીનો ઉપયોગ કરી અને મસાલો તૈયાર કરવામાં આવે છે. આ મમરીની અંદર જ બધો મસાલો મિક્સ કરવામાં આવે છે અને આપણે જે રતલામી સેવમાંથી મસાલો બનાવ્યો એમાં રતલામી સેવના બદલે મમરીનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આપણી પાસે એટલી બધી ક્વોન્ટિટીમાં મમરી ના હોય એટલે અમે રતલામી સેવ લીધી છે. અને તમારી પાસે રતલામી સેવ ના હોય તો તમે ચાનો જે આપણે લોટ હોય ઘરમાં અથવા તો બેસન હોય એને શેકીને એની અંદર આ પ્રમાણે મસાલો કરીને એ પણ ઉપયોગમાં લઈ શકો. આ રીતે આપણે એને ઉલટાવતા પલટાવતા રહીશું અને 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરી લઈશું. બટાકાની સ્લાઈસ એકદમ પાતળી એટલા માટે રાખવામાં આવે છે કે જેથી આ રીતની 2 સ્લાઈસ હોય તો એ સરસ રીતે તળાઈ જાય. જો જાડી સ્લાઈસ હોય તો એને તળવામાં વધારે વાર લાગે છે અને ઘણી વાર એ કાચી પણ રહી જતી હોય છે. દાવડા ભજીયા અત્યારે આપણા તૈયાર થઈ ગયા છે, તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ પ્રમાણે બાકીના દાવડા ભજીયાને તળીને તૈયાર કરી લઈશું. હવે આ દાવડા ભજીયાની સાથે ખાટી મીઠી કઢી સર્વ કરવામાં આવે છે, તો એના માટે 1 પેનની અંદર આપણે 1 કપ પાણી લેવાનું છે. ગેસ ચાલુ નથી કરવાનો. પાણીની અંદર આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. એમાં બિલકુલ લમ્સ ના રહે એ રીતે મિક્સ કરીશું. આપણે મેથીના ભજીયાની સાથે જે કઢી બનાવી છે એના કરતાં થોડી અલગ રીતથી આ ખાટી મીઠી ચટણી તૈયાર કરવામાં આવે છે. વિસ્કરની આ રીતે આપણે મિક્સ કરીશું એટલે તરત જ બધા લમ્સ જતા રહેશે અને સરસ રીતે મિક્સ થઈ જશે. આ રીતે મિક્સ થઈ જાય પછી એને આપણે ગેસ પર મૂકવાનું છે. એની અંદર અત્યારે આપણે હળદર અને મીઠું એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખી છે અને 1/4 ટીસ્પૂન જેટલું આપણે એની અંદર મીઠું એડ કરવાનું છે. આપણે મેથીના ગોટાની જોડે જે રીતે કઢી બનાવી છે એના કરતાં થોડી અલગ રીતે આ ખાટી મીઠી ચટણી બનાવવામાં આવતી હોય છે. તમારે ચટણી ના બનાવવી હોય તો તમે એઝ ઇટ ઇઝમાં એને સર્વ કરી શકો. ગેસ હજુ મેં ચાલુ નથી કર્યો, આપણે એની અંદર હજુ જે બીજા મસાલા ઉમેરવાના છે ઉમેરી દઈએ. તો 1 મોટી ચમચી મેં એમાં ખાંડ નાખી છે, 1/2 ચમચી મરચું પાવડર નાખ્યો છે અને લીંબુનો રસ એડ કરીશું. ગેસ ચાલુ કરવાનો છે અને ગેસની ફ્લેમને આપણે બિલકુલ સ્લો રાખવાની છે. આ રીતે એને સતત ચલાવતા રહેવાનું છે. જો તમે ચલાવશો નહીં તો ચાનો લોટ નીચે બેસી જશે અને એમાં લમ્સ બનવા લાગશે. આ કઢી બનાવવામાં વધારે સમય નથી લાગતો, 3 થી 4 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. આમાં કોઈ જ વઘાર નથી કરવાનો હતો. આ રીતે ચાના લોટની અંદર બધા મસાલા કરી અને ઉકાળી લેવામાં આવે છે, એટલે કે ચાનો લોટ જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી એને ઉકાળવામાં આવે છે. 2 થી 3 મિનિટ અત્યારે થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી ધીમે ધીમે જાડી થવા લાગી છે. આ રીતનું કોટિંગ આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. ગેસની ફ્લેમ હવે એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર હજુ 1/2-1 મિનિટ માટે આપણે એને ઉકાળી લઈશું અને ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો છે. ઠંડી થયા પછી હજુ એ થોડી જાડી થશે. આ ખાટી મીઠી ચટણીમાં ખટાશ અને ગળ પણ આપણે સરખા પ્રમાણમાં નાખવાનું. થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ. તૈયાર છે આપણા ગરમા ગરમ ખંભાતના સ્પેશિયલ દાબડાના ભજીયા. તમે આ ભજીયાની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો, તમારા ઘરના દરેક સભ્યને ખૂબ જ પસંદ આવશે. અને પછી તમે જ્યારે પણ બટાકાના ભજીયા બનાવશો તો એની સાથે સાથે આ દાબડા ભજીયા પણ ચોક્કસથી બનાવશો. આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી મારી ચેનલ કિચન ક્રાફ્ટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.